પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણીનો આજથી ઉમેદવારી પત્રો ભરવાની સાથે વિધિવત પ્રારંભ થયો છે ત્યારે આજરોજ માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન અને માજી ચેરમેનની પેનલે ઉમેદવારી પત્રો ભર્યા હતા ભાજપ પ્રેરિત બંને પેનલના અગ્રણીઓ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ પ્રતિ આક્ષેપોથી રાજકીય ગરમાવો તેજ બન્યો છે માર્કેટ યાદના વર્તમાન ચેરમેન ફતાભાઈ ધરિયા સામે તેમના છ જેટલા સાથીદારો ડિરેક્ટરો જ બળવાનનું ગુગલ ફૂંકી કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો કરી અલગ ચોકો રચી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી દરમિયાન માજી ચેરમેન સોમાભાઈ પટેલે પણ વર્તમાન ચેરમેન ફતાભાઈ ધરિયા પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરી ચેરમેન પેનલના બાકી ડાયરેક્ટરોને સાથે રાખી પેનલ બનવાની ચૂંટણી જંગમાં ઉતર્યા છે તેઓએ ઉમેદવારીપત્ર ભર્યા બાદ વર્તમાન ચેરમેન ફતાભાઈ ધરિયાએ ખેડૂતોના હિતમાં કોઈ કામ કર્યું ન હોવાનું જણાવી તેમના શાસનકાળ કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા પાલનપુર બજાર સમિતિની ચૂંટણીમાં એટલા માટે મેદાનમાં ઉતરવું પડ્યું કે જે વર્તમાન પેનલ ચાલુ હતી ખેડૂત કિસાનો માટે કંઈ કામ કરતી નથી પોતાના સ્વાર્થ માટેનું કામ કરતી હતી કિસાનો એટલા પરેશાન હતા કે એમનું કોઈ કામ ન થવાથી પોતાની સરમુક્તિ અહી શાહી હતી લોકોએ અમને કીધું કે કોઈ પણ સંજોગો આ લોકોને કાઢી મૂકવા માટે પરિવર્તન પેનલ બનાવો અમે પરિવર્તન પેનલ બનાવી છે આ લોકોને બિલકુલ માર્કેટમાં એક પણ માણસ એમનો ના આવે એ માટે અમે પેનલ મળીને નીકળ્યા છીએ વેપારીઓની સંઘોની અને ખેડૂતોની તમામ પેનલ અમારી જીતવા માટે અમે બહાર નીકળ્યા છીએ ખેડૂતોનું અમને એટલું બધું સમર્થન છે એંશી ટકા કે એમની સાથે કોઈ છે અને એટલું બધું સમર્થન છે માટે અમે પેનલ લઈ નીકળ્યા છીએ કિસાનોનું કોઈ કામ ન થાય કિસાનોના ઉપર સરમ અખત્યાર થાય કિસાનો કોઈ લેવા માટે આવે તો એમને બોલાવવામાં ન આવે અને એટલું બધું આ લોકોનું ભ્રષ્ટાચારથી ભોરંગે તો કે લોકો ત્રાહીબ એમ થઈ ગયા હતા માટે અમારે પેનલ બનાવીને નીકળવું પડે છે અમારા ઉપર કોઈ આક્ષેપ નથી અમે કોઈ ભ્રષ્ટાચાર કર્યો જ નથી અમારા ઉપર આક્ષેપ કરનારની કોઈ તાકાત હોય તો અમને બતાવી જુએ એ લોકોના અમે તો હાઈકોર્ટમાં પણ ગયા છે કે અમારા ડિરેક્ટરો જે ચાલુ છે અમારે અમે કોઈ હાઈકોર્ટમાં જોયું નથી કોઈ આક્ષેપ નથી કોઈની તાકાત નથી અમારા ઉપર અમે તો જાહેર જીવનમાં આજ સુધી ચાલીસ વર્ષથી અમે તાલુકા સંઘનો પણ વહીવટ કર્યો છે માર્કેટનો પણ વહીવટ સાત વર્ષ સુધી કર્યો છે અમારા ઉપર કોઈ આક્ષેપ કરનારની તાકાત નથી તાકાત હોય તો અમારા અમે કોન્ફરન્સમાં આવીને ઊભો રહે તો તાકાતથી હું કહી શકું અમે માર્કેટની અંદર જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી એ વખત પણ સારો વહીવટ કર્યો છે કોઈ તાકાત અમને ભ્રષ્ટાચાર કહી ના શકે અને અમને તો આજે ભ્રષ્ટાચાર સિવાયનો કોઈ બોરંગ છે નહીં સાત કરોડ રૂપિયા ખાઈ ગયા છે આટલો બધો ભ્રષ્ટાચાર છે કિસાનોએ અમારે કીધું કે કોઈ પણ સમજો કે અમે રૂપિયા હાલો પર તમે આને કાઢો એટલા માટે અમારી આ તાકાત માટે ખેડૂતોની તાકાત છે અમારી તાકાત નથી અમારી પેનલમાં છ જણા છે છ જણા લડતા નથી અને કેટલાક લોકો હાથ હતા પહેલાં તો વિરોધમાં આ લોકોના માર્કેટમાં પણ હવે છ માણસો એમના વિરોધમાં છે આજે પણ લડત ચાલુ છે એમના ઉપર એમને જો ઉકમી કરવામાં આવતા જો ઉકમી કરવામાં આવતા એટલા માટે કે એમની કોઈ વાત ન હોભળતા અને વાત ન હોભળતા એટલે એ લોકોએ કીધું કે અમારે લડવું નથી તમે પેનલ બનાવો અમે તમારી સાથે છીએ હા ભાજપના છીએ અમે ખેડૂતોના વિકાસ માટે માર્કેટના વિકાસ માટે માર્કેટને બેઠું રાખવા માટે માર્કેટને બેઠું રાખવાનું છે તાલુકા સંઘ ભટોબલમાં વિભાગીય બનાવરાયો આ માર્કેટ માર્કેટયાર્ડ પણ વધી જતું ન રહે એના માટે અમારે લડવું પડે છે

અને ખરીદ વેચાણ વિભાગમાંથી બે ઉમેદવારોના ફોર્મ પત્રો ભરવા માટે અમે આજે ચૂંટણી અધિકારી સમક્ષો આવ્યા છો પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા ભાજપના ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા એ પહેલાં પણ અમે મીડિયા મારફત પ્રતિક્રિયા આપી ચૂક્યો છું અને એ પણ જો એવું સાબિત કરી બતાવે કે ભ્રષ્ટાચાર કર્યા જ છે તો ઘણા સમયથી લડે છે અને જો સાબિત કરી બતાવતા હોય તો અમે જાહેર જીવન પણ છોડી દેવા માટે તૈયાર છે ચૂંટણી ટાઈમે ગોળા ચલાવવાના એ તેમનો જે હમેવાળા ચૂંટણી પેનલ બની નીકળ્યા છે એમને અગાઉ પણ ચેરમેન રહેલા હતા તાલુકા સંઘના ચેરમેન પણ રહેલા હતા કેવો વહીવટ કરેલો છે એ ઓકળાકીય માહિતી પણ તમારે જોશે તો મળશે એટલે એમાં વહીવટ મોકો કહેવા માગતો હોય ચૂંટણી ટાઈમે જેમ મન ફાવે એમ ગમે તે લોકો પર આક્ષેપ કરવા એ એક પાયા વિહોણા આક્ષેપ છે અને જો એ આક્ષેપ સાચા કરતા ઠરાવતા હોય તો અમે જાહેર જીવન પણ છોડી દેવા માટે તૈયાર છીએ હવે સહકારમાં એવું કોઈ હોતું ન હતું કે ભાજપને અમે ભાજપ હોય પણ આપણે એવું તો અમારી ઈચ્છા હતી કે ચૂંટણી પાલનપુર માર્કેટ ના થાય બે મહિના પહેલાં એવી જ વાતાવરણ હતું સતત પણ અમે અમુક લોકોનો પેનલમાં સમાવેશ ન થવાથી અમુક સામેના લોકોએ પેનલ બનાવી છે પણ મને પાલનપુર તાલુકાના મતદારો તેમજ દરેક સમાજના આગેવાનો ખેડૂતભાઈઓ વેપારીભાઈઓનો એટલો બધો સાથ સહકાર છે કે આ ભવિષ્યમાં પણ એટલી લીડતી નહીં જ પહેલાં જીતી હોય એ ભૂતોના ભવિષ્ય એટલી ખૂબ જંગી લીડથી આ પહેલાં છે એવો મને આત્મવિશ્વાસ સાથે આજ મેં ઉમેદવાર ફોર્મ ભરીએ છીએ આગામી અઢાર સપ્ટેમ્બરે પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણી યોજાવાની છે ત્યારે આજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે માર્કેટયાર્ડ હસ્તગત કરવા માટે રાજકારણ ગરમાયું છે આ વખતે ભાજપ પ્રેરિત બંને પેનલના આગેવાનો ભ્રષ્ટાચારના આક્ષેપ પ્રત્યે આક્ષેપોથી માર્કેટયાર્ડમાં રાજકારણ ગરમાયું છે કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેશા બીકે ન્યૂઝ ચેનલ પાલનપુર